नमस्कार विद्यार्थी मित्रों, हूँ हसमुख पटेल, छेद छे महसूल एंड हायर सेकेंडरी स्कूल, सेक्टर 23, गांधीनगर वती आपनों सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज धोरण 10 गुजराती विषय में काव्य 5 दीकरी जे ना कवि अशोक चावड़ा એમનો ઉપનામ બે દિલ છે તેનો અભ્યાસ કરવાનો છે। ચલો મિત્રો, તૈયાર છો ને? સૌ પ્રથમ આપણે મિત્રો જોઈએ તો અમારી જે ચેનલ છે, શિક્ષણને સમર્પિત આ ચેનલ જેનું નામ છે યસ સર ચેનલ, એને મિત્રો સબસ્ક્રાઈબ કરશો અને અમારા ઉત્સાહમાં વધારો કરશો એવી આપને નમ્ર અપીલ અમારા તરફથી કરવામાં આવે છે। મુદ્દા ઉપર મિત્રો જઈએ છીએ। કવિનું નામ, કવિતાનું નામ, કવિનું ઉપનામ, કવિ પરિચયમાંથી આવા કેટલાય ટૂંકા પ્રશ્નો આપણને પૂછાય છે મિત્રો, અને આ ચાર ગુણનો પ્રશ્ન છે। કવિતાનો 4 ગુણ અને પાઠના આધારે 4 ગુણ, એટલે 8 ગુણ, એટલે આપણા માટે આ વિભાગ, કવિ પરિચય વિભાગ જેને કહીએ છીએ, એ ખૂબ જ મહત્ત્વનો છે। અહીંયા કવિતાનું નામ દીકરી છે, કવિનું નામ અશોક ચાવડા, જન્મ અશોક ચાવડાનો જન્મ 23/8/1978 રોજ થયો હતો। અશોક ચાવડાનું ઉપનામ બે દિલ, અશોક ચાવડાનું જન્મસ્થળ મંડાસર, જિલ્લો સુરેન્દ્રનગર, પિતાનું નામ પિતાંબર ચાવડા, સાહિત્ય પ્રકાર ગઝલ, અને કઈ કૃતિમાંથી અશોક ચાવડાને કઈ કૃતિમાંથી એટલે કે કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે? તો મિત્રો ખાસ ધ્યાન આપજો, પગરવ તળાવમાંથી, પગલા તળાવને એમની એક બીજી કૃતિ છે, પણ અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે દીકરી કાવ્ય અશોક ચાવડાને કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવ્યું છે? તો પગરવ, પગરવ એટલે પગલાનો અવાજ, રવ એટલે અવાજ, પગરવ તળાવમાંથી લેવામાં આવ્યો છે। હવે મિત્રો અશોક ચાવડાનો સાહિત્યિક પરિચય જોઈએ છીએ, એમની સાહિત્ય કૃતિની વાત કરીએ તો ગઝલ સંગ્રહ પગલા તળાવમાં અને પગરવ તળાવમાં, પ્રતિબદ્ધ કાવ્ય સંગ્રહ ડાળખીથી સાવ છૂટા। મિત્રો અહીંયા પણ પ્રશ્ન પૂછાઈ શકે કે અશોક ચાવડાનો પ્રતિબદ્ધ કાવ્ય સંગ્રહનું નામ જણાવો, તો ડાળખીથી સાવ છૂટા એમને મળેલા એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કાર। મિત્રો જો અહીંયા દિલ્હી અકાદમી સાહિત્ય પુરસ્કાર પણ છે, પણ અહીંયા એક વિશેષતા યુવા પુરસ્કાર શબ્દ વાપર્યો છે, એટલે જો દિલ્હી સાહિત્ય, દિલ્હી અકાદમી સાહિત્ય પુરસ્કાર, સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર, આવી જુદી જુદી અકાદમીઓ એના તરફથી આવા પુરસ્કાર પ્રાપ્ત થાય છે। ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર। વિશેષતાઓ, ગઝલમાં ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે અહીંયા, એટલે આ ગઝલમાં આપણે જોઈએ તો જુદા જુદા દીકરી માટેના પ્રતીકોનો ઉપયોગ કર્યો છે જે ભારતીય સંસ્કૃતિના છે, એના દ્વારા દીકરીનું એક વ્યક્તિત્વ પ્રગટ કર્યો છે। મિત્રો અહીંયા આપણે દીકરી કાવ્ય જે છે અશોક ચાવડાનો, એમાં અહીંયા કાવ્યમાં દીકરીના ગુણો અને ગૌરવનું ઉચિત આલેખન
અહીંયા અશોક ચાવડાએ કર્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ, દીકરી વાલનો દરિયો, દીકરી તુલસીનો ક્યારો, એના ગુણોને આપણે ઉજાગર કરવા માટેના આ શબ્દ પ્રયોગો કરતા હોઈએ છીએ. અશોક ચાવડાએ પણ આ ગઝલમાં આ જ પ્રકારનો કાર્ય કરેલું છે. આગળ વધીએ છીએ મિત્રો. કાવ્ય ને પંક્તિઓ જોતા જઈએ છીએ. સ્વર્ગને એક એક દેવીની ઝલકમાં દીકરી, સમજૂતી મિત્રો પછી લઈએ છીએ. સ્વર્ગને એક એક દેવીની ઝલકમાં દીકરી, શે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. ઉમસ્ત વાત કરીએ છીએ. સ્નેહનો ચરણો ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વર્તોને હારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જેને શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. મિત્રો સમજો, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ ગઝલ આપણે હવે મિત્રો એની સમજૂતી આપણે મેળવતા જઈએ છીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, શે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. મિત્રો પહેલાં શબ્દાર્થ જોઈ લઈએ પછી એની સમજૂતી. બે સ્વર્ગ એટલે કે દેવલોક, ઇન્દ્રલોક, તો એના માટે સ્વર્ગલોક, દેવલોક, ઇન્દ્રલોક આવા જુદા જુદા શબ્દો પર્યાયવાચી છે. ઝલક શબ્દનો આપણે અર્થ જોઈએ શોભા અથવા તેજસ્વીતા. ઝલક એટલે શોભા અથવા તેજસ્વીતા. સુખટ ચંદન, ચંદનના ઝાડનું સુગંધિત લાકડું. તિલક, કપાળમાં કરવામાં આવતું તિલ, કુમકુમનું તિલક આપણે કરતા હોઈએ છીએ મિત્રો, જેને આપણે કંકુ કહીએ છીએ. ચંદનનું પણ તિલક આપણે કરતા હોઈએ છીએ. તો મિત્રો હવે આપણે જોઈએ છીએ, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. મિત્રો જો શબ્દો સમજો, દેવીની ઝલકમાં નથી કહી, કોઈ એક દેવી નહીં, સ્વર્ગમાં જેટલા દેવી છે એ દેવીની એક એક ઝલકમાં દીકરી દેખાય. આ ગૌરવ છે દીકરીનો મિત્રો. અહીંયા કોઈ એક દેવી નહીં, આપણે માતાજીને પૂજીએ છીએ, એની જે આંખો, એમનો જે ચહેરો, એમાં આપણે જે ઝલક દેખાય છે એ દરેક દેવીમાં અહીંયા પિતાને દીકરીની ઝલક દેવીમાં દેખાય છે. એટલે કે દેવી સમકક્ષ અહીંયા દીકરીને ગણવામાં આવે છે. સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. મિત્રો સુખડ અને ચંદનના ગુણ આપણને ખ્યાલ હોવા જોઈએ. ચંદન સુગંધિત લાકડો છે, એ વૃક્ષ નીચે જઈએ તો એને સુગંધ ફેલાવે અને એ સુકાય, એ પછી એનો સુખડ કહીએ છીએ અને ઘસીએ અને આપણે કપાળમાં તિલક લગાવીએ છીએ. એનાથી આપણા મનને શાંતિ મળે છે. તો સુખડ ચંદનને કુમકુમ, કુમકુમ પણ આપણે તિલક કરતા હોઈએ છીએ દરરોજ. આપણે પૂજાવિધિ કરીએ ત્યાં કુમકુમનું તિલક કરતા હોઈએ છીએ. શા માટે મિત્રો? તો કે આપણા મસ્તિષ્ક શાંત રહે એટલે એ તિલક કરીએ છીએ. અહીંયા જે કવિનો કહેવાનો પાવર છે કે દીકરીના વર્તનથી આખા કુટુંબને એ શાંતિ, શીતળતા પ્રાપ્ત થતી હોય છે. મિત્રો અહીંયા સરસ વાત કરી છે દીકરીને એક મહત્તાને, એને ગૌરવને, એના ગુણોનું ગાન કરવાને. તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, શે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. બીજી બે પંક્તિઓનો મિત્રો, સ્નેહનો ચરણો ફૂટે એનું જ આ પરિણામ છે.
કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરે સ્નેહનો ચરણો। જો મિત્રો, એના અર્થ આપણે પહેલાં જોઈ લઈએ છીએ। સ્નેહ એટલે કે હેત અને પ્રેમ। ચરણો, જમીન કે પહાડમાંથી ચરતો પાણીનો વહેળો। પરિણામ, ફળ। કોતરે, નકશીકામ કરવું। મિત્રો, હવે આપણે જોઈએ છીએ સ્નેહનો ચરણો ફૂટે છે। દીકરી જેમ જેમ મોટી થતી જાય છે મિત્રો, એમ એમ એ સ્નેહાળ થતી જાય છે। એના સ્નેહ અવિરતપણે એનામાં વહેવા લાગે છે। કુટુંબના દરેક સભ્ય માટે એને પ્રેમ નીકળે છે એના અંદરથી, દિલથી। અને એ મારા છે, સ્નેહીઓ છે, સંબંધીઓ છે, એના માટે એને એક લાગણી જન્મતી જાય છે। આ એનું જ પરિણામ છે કે દીકરી દરેકને વહાલી લાગે છે, ગમવા લાગે છે મિત્રો। કારણ કે એ બધાને સ્નેહ આપે છે, એટલે એનામાંથી સ્નેહનો ઝરો, સ્નેહરૂપી ઝરો ફૂટે છે। આ એનું જ પરિણામ છે। બીજી પંક્તિ સરસ મિત્રો કહે છે અહીંયા, કોતરીએ છીએ કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। ખડક મિત્રો જોયો છે, પથ્થર આપણે જેને કહીએ છીએ। હવે પથ્થર એમને એમ પડ્યો તો આપણે જોવો ગમતો નથી, પણ એના ઉપર જો નકશીદાર કામ કરે, શિલ્પીઓ એને ટાંકણો અને હથોડું લે અને ધીમે ધીમે એના ઉપર કોતરકામ કરે છે અને સરસ એવો પથ્થરને કાટ આપે છે, ક્યાંક જાળી, ક્યાંક ભગવાનની મૂર્તિ, તો આપણને કેટલો સુંદર એ પથ્થર દેખાય છે। ત્યારે આપણે એને પથ્થર માનતા જ નથી, કોઈ દેવીની મૂર્તિ હોય કે દેવતાની મૂર્તિ હોય, પણ એમાં જે નિખાર આપણે જોઈ શકીએ છીએ। આ રીતે એક શિલ્પી પથ્થરને કોતરીને સરસ મૂર્તિ બનાવે છે, એમ અહીંયા કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। અહીંયા દીકરીને કોઈ કોતર છે, અહીંયા કોતરવાનું એટલે એના પર નકશીકામ કરવાનું મિત્રો વાત નથી, પણ સંસ્કારરૂપી નકશીકામ કરે છે। હવે આ સંસ્કારરૂપ નકશીકામ કોણ કરી શકે? તો કે એના માતા પિતા। વર્ષોથી નાની હોય ત્યારથી મિત્રો દીકરીને સલાહ, સૂચન, આમ બેસવો, આમ કરવો, આમ પહેરવો, આમ બોલાય, આમ વર્તન કરાય, આ બધી જ શિખામણ પિતા તરફથી એને ધીમે શીખવાડવામાં પ્રેમથી આવતી હોય છે, અને દીકરી એને ગ્રહણ કરતી જાય છે અને એક નિખાર એ દીકરીમાં આવતો જતો હોય છે। એટલે કે સંસ્કારરૂપી સિંચન માતા પિતા અહીંયા દીકરીમાં કરતા હોય છે, એવો કવિનો કહેવાનો ભાવાર્થ પ્રગટ થાય છે। મિત્રો, લાજ મર્યાદા શરમ ગૌરી વર્તોની હારમાં ઉછરે છે રોજ કાયમી ફડકમાં દીકરી। મિત્રો, લાજ અને મર્યાદા, શરમ, ગૌરી વર્ત, આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ, છતાં પણ આપણે ગૌરી વર્ત એટલે ગૌરી એટલે કે પાર્વતીની પૂજાનું વર્ત જે અત્યારે ચાલતું હોય છે, ફડક, ચિંતા। મિત્રો, દીકરીનો ઉછેર જ્યારે મા બાપ કરતા હોય છે ત્યારે એને સંસ્કાર આપતા હોય છે, એને લાજ અને મર્યાદા, કોની સાથે કેમ વર્તન કરવું, કોની સાથે કેવી રીતે વાતચીત કરવી, કોની અમન્ય જાળવવી, કેવી રીતે જાળવવી, એના પહેરવેશ વિશે એ બહાર નીકળે ત્યારે એને આપવામાં આવતી સલાહ સૂચનો, આ બધું જ એ કરતી હોય છે। અને મિત્રો જુઓ, નાનપણથી જ એને સંસ્કાર સિંચન માટે આપણે ભાઈઓ માટે એવા કોઈ વ્રતો નથી, પણ દીકરીના સંસ્કાર સિંચન માટે એ નાની હોય, 3 વર્ષની એ બાળકી હોય ત્યારથી જ એને નાની ગોરો, મોટી થયેલ જયા પાર્વતીનો વ્રત, ગૌરી વ્રતો, એવ્રત જીવ્રત, આ બધા કેટલા કેટલા વર્તો એ રાખતી હોય છે એ દીકરી। દીકરી એટલે મિત્રો આપણી માતા પણ કોકની દીકરી છે, આપણી બેન પણ કોકની દીકરી છે, આપણી પત્ની પણ કોકની દીકરી છે, એને આ સંસ્કારો એના બાળપણથી જ સિંચન કરવામાં આવ્યા છે। એટલે એને લાજ, મર્યાદા, શરમ
આ બધા એમાંથી પસાર થવું પડે છે અને છતાં પણ એનામાં સ્નેહનો ઝરણો તો ફૂટતો છે. દરેક માટે હેત હોય છે અને આમ એનો ઉછેર થતો હોય છે અને એને ફડકમાં એટલે કે બીકમાં જો એનાથી ક્યાંક લાજ મર્યાદા ચૂકી જવાય તો સમાજ ઝોકે છે. એની એને સતત ચિંતા જ રહેતી હોય છે. એ માતા બને ત્યારે એની દીકરીને પણ એ આ જ સંસ્કાર આપતી હોય છે. દીકરી દીકરીને સંસ્કાર આપે છે એમ આપણે કહી શકીએ, કારણ કે એને અનુભવ્યું હશે. જો પોતાનેથી ક્યાંક સરહદ ચૂકથી ક્યાંક ભૂલ થઈ હશે તો સમાજ શું વિચાર્યું હશે. એ દીકરી ન કરે એટલે એ દીકરીને એ પ્રમાણેના સંસ્કારનું સિંચન કરતી હોય છે. મિત્રો, હવે અહીંયા દીકરી વાળનો દરિયો, તુલસીનો ક્યારો, આવા આવા શબ્દો ઘણા છે. પણ અહીંયા પિતાના હૃદય સાથે જોડાયેલ સ્નેહ એ દીકરીનો દેખાય છે. આ બે પંક્તિઓ મિત્રો સરસ છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દેશે. મિત્રો ફરીથી, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દેશે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. પહેલા શબ્દો જોઈએ, બધી સમજૂતી જોઈએ છીએ મિત્રો. શિરે એટલે કે મસ્તક, માથો. વિસ્તરે છે એટલે કે ફેલાવો થાય છે એનામાં. સમજણ, ડાપણ. ફલક, આસમાન. તો મિત્રો, જે શિરે હું હાથ ફેરવતો, અહીંયા દીકરી જેમ મોટી થાય તેમ પિતાના આશીર્વાદ લેવા એ નમે છે, ત્યારે પિતા એના ઉપર આશીષ વરસાવતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે, એને સુખની કામનાઓ કરતા હોય છે. ત્યારે પિતાના હૃદયમાં એક દીકરી પ્રત્યેનો ભાવ પેદા થતો હોય છે અને પોતે દીકરી સુખી થાય એવી અપેક્ષા રાખતા હોય છે. પણ જ્યારે ધીમે 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 દીકરી મોટી થતી જાય છે અને જ્યારે એને સાસરે વળાવે છે અને ક્યાંક પિતા મુશ્કેલીઓમાં આવી જાય છે અને ત્યારે એ દીકરી મોટી થતી હોય છે અને મોટી થયેલી દીકરી જ્યારે પિતાનો સથવારો બને છે એટલે કે હવે હાથ દે છે અને જ્યારે પિતા મુશ્કેલીમાં હોય ત્યારે એને સથિયારો સહિયારો આપે છે એટલે કે એ હાથ દે છે, ટેકો આપે છે, એમને આશ્વાસન આપે છે. મિત્રો, આ પિતાનો ભાવ પેદા અહીંયા દીકરી પ્રત્યેનો થયો છે અને દીકરી વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, એનો વિસ્તાર થાય છે. સમજનો ફલક આકાશ જેવો વિશાળ થાય છે. એક પિતા માટે નહીં, માતા માટે નહીં. અહીંયા દીકરી જ્યારે સાસરે વળાવીને જઈ હોય, વળાવીને સાસરે જઈ હોય ત્યારે એ બે કુટુંબને તારે છે. મિત્રો, અહીંયા એટલે એની સમજ એટલી મોટી વિસ્તરી હોય છે કે એ પોતે એક અહીંયા જ્યારે પિયરમાં હોય છે ત્યારે દીકરી હોય છે, પછી સાસરે જાય ત્યારે વહુ થાય છે. આમ બે કુટુંબને પોતાની સમજણ દ્વારા એના સમજણના ફલક એટલે કે આકાશરૂપી સમજણ જેમ વિસ્તરે છે, આકાશ મોટો હોય છે એમ પોતાની સમજણને પણ એટલો વિસ્તાર કર્યો હોય છે. બંને કુટુંબને એ તારે છે અને બંને કુટુંબને સહિયારો આપે છે, સથવારો આપે છે. આમ દીકરીની સમજ મોટી થાય તેમ તેમ વિસ્તાર પામતી જાય છે. રૂઢિપ્રયોગ અહીંયા મિત્રો જોઈ લઈએ છીએ. માથે હાથ ફેરવવો, આશીષ આપવા અથવા કાળજી લેવી, હાથ દેવો સહારો આપવો, હૂંફ આપવી. હાથ દેવો એટલે કે સહારો આપવો અથવા હૂંફ આપવી. મિત્રો, છેલ્લી પંક્તિઓ. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સુર સ્વર, શરણાઈ ફૂંકીને વગાડવાનો વાજો, ભીને ભીજાવી, પલક આંખનો પલકારો આંખ. મિત્રો, છેલ્લે આ પંક્તિમાં પિતાના હૈયાને વેદનાને વાચા આપી છે અશોક ચાવડાએ. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. અહીંયા જ્યારે દીકરીનો વિદાયનો વીડા આવે છે મિત્રો, એક બાજુ સુર અને શરણાઈઓનો અવાજ આવતો હોય છે સુરીલો,
અને એ સમયે વળાવતી વખતે કરુણ શરણાઈઓનું સંગીત રેલાતું હોય છે અને સગા સંબંધીઓની ભીડ જામેલી હોય છે. આમ તો પુરુષ પિતા જાહેરમાં ક્યારે રડે નહીં, પણ ત્યારે એના સગા સંબંધીઓની કોઈ પણ પરવા હોતી નથી. ત્યારે એની સમક્ષ નજર સમક્ષ એક જ પોતાની દીકરી વિદાય લેતી હોય છે, એની વેદના હોય છે અને એ ત્યારે મન મૂકીને રડી લેતો હોય છે. પોતાની દીકરીને ખભે સથિયારો આપી અને પોતાનું માથું દીકરીના ખભા પર નાખી પિતા ત્યારે રડતો હોય છે અને આ પિતાનું દૃશ્ય આપણને પણ સારું લાગે. મિત્રો, એટલે જ્યારે આવું જ્યારે પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે પિતાનું હૃદય એક પોકાર્યો છે, પિતાને પોતાની પલકો આંખ ભીની થતી હોય છે અને એ રડતો હોય છે, જાહેરમાં રડતો હોય છે પુરુષ, અને ત્યારે આ કરુણ પ્રસંગ એને યાદ આવી જતો હોય છે કે દીકરીને વળાવ્યું છે, હવે દીકરી પોતાથી અલગ થવાની છે. એટલે મિત્રો, અહીંયા સુર શરણાઈ સગા સંબંધોની ભીડની પરવા કર્યા વગર એ પોતાની આંખ એટલે કે પલક માં એને આંસુ આવી જતા હોય છે, વિરહના આંસુ એ સારતો હોય છે. આમ પિતાના હૈયાને એક વેદનાની વાત છેલ્લે કવિએ જ્યારે દીકરીને વિદાય કરે છે ત્યારે કરી છે. આમ અશોક ચાવડાનું આ કાવ્ય દીકરીના ગુણગાન ગાય છે. મિત્રો, હવે મિત્રો આવજો અને આ જો યસ સર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અમારા ઉત્સાહને વધારો કરજો. મિત્રો, દીકરી કાવ્યની ક્વિઝ બીજા એક વિડીયો ભાગમાં આપવામાં આવશે. વિડીયો ઘણો લાંબો થઈ જવાતો હોવાથી એને અલગ વિડીયોના રૂપમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે અને ટૂંક સમયમાં તમારી સમક્ષ એ વિડીયો આવી જશે. અસ્તો.